कोरोना महामारी ना कहर वच्चे ज गुजरात मा खेडूतोनी स्थिति कफोड़ी बनी छे। लॉकडाउन मा छूटछाट तो मळी परंतु खेडूतोनी मुश्केली ओछी थवानुं नाम नथी लई रही। पाकना वेचाण माटे खेडूतोने भारे हालाकी पड़ी रही छे। बीजी तरफ कुदरत आपदाओ जगतना तातने लाचार बनावी रही छे। तो कमोसमी वरसादे तो खेल बगाड्यो छे, परंतु उत्तर गुजरातना खेडूतो पर हजु एक खतरो मंडराई रह्यो छे। छेल्ला 2-3 वर्षथी खेडूतोनी जाणे के माठी दशा बैठी होय तेवुं लागी रह्युं छे। जगतना तात पर जाणे के घात बैठी छे। खेडूतो पर एक बाद एक महाआफत फरी मंडराई रह्यो छे। तीडनो खतरो, कमोसमी वरसाद बगाड़ी रह्यो छे खेल। तैयार करेला पाकने वेचवा माटे महामथामण। लॉकडाउन मां मळी छूटछाट, पण पाकना नथी मळता पूरता भाव। छેલ્લા 2-3 વર્ષથી ખેડૂતોની જાણે કે માઠી દશા બેઠી છે। જગતનો તાત કુદરતી આપદાઓ સામે લાચાર બની ગયો છે। વાવાઝોડા, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, ઉડતી આફત, તીડ અને પાકમાં આવતા નવા નવા રોગના કારણે પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને દરેક સિઝન ફેલ થઈ રહી છે। ખેડૂતો હજુ માંડ એક નુકસાનીમાંથી બેઠા થાય કે નવી આફત તારાજી સર્જે છે અને ખેડૂતોની કમર તોડી નાખે છે। તો બીજી તરફ પાકના પૂરતા ભાવ પણ ન મળતા ખેડૂત દેવાદાર બની રહ્યા છે। આ મહિનામાં પણ માવઠાએ કેરીનો દાટ પાડ્યો તો ખેતરોમાં તૈયાર થયેલ ઉનાળુ પાકને પણ નુકસાન પહોંચ્યું છે। એવામાં ઉત્તર ગુજરાતમાં ફરી એક આફતે દસ્તક દીધી છે। આ ઉડતી આફત છે તીડ। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર તીડ દેખાતા ખેડૂતો ભયભીત થઈ ગયા છે। બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદના દીપડા, ખારાખોડા, ચોટપા વિસ્તારમાં મોડી સાંજે તીડના ઝુંડ જોવા મળ્યા। એક તરફ બનાસકાંઠા જિલ્લો હાલ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે બીજી તરફ ફરી એકવાર તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં દહેશતનો માહોલ સર્જાયો છે। છેલ્લા એક વર્ષમાં તીડના ઝુંડે આ ચોથી વાર આક્રમણ કર્યું છે। અગાઉ એક જ વર્ષમાં પાકિસ્તાનથી આવેલા તીડના ઝુંડે બનાસકાંઠા જિલ્લામાં કરોડો રૂપિયાના ખેતીના પાકને તહેશ નહેશ કરી નાખ્યો। જેની સહાય પણ હજુ સુધી ખેડૂતોને પૂરેપૂરી ચૂકવાઈ નથી, ત્યારે ફરી એકવાર તીડની દહેશત સરહદી વિસ્તારના ખેડૂતો પર મંડરાઈ રહી છે। લોકોએ આગ, ધુમાડો અને થાળીઓ ખખડાવી તીડને ભગાડવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે તીડ નિયંત્રણ વિભાગને પણ આ મામલે માહિતી મળતા જ બે ટીમો તીડનું સર્વે કરી દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો। છેલ્લા એક વર્ષમાં તીડ, ઈયળો, કમોસમી માવઠું, પાણીની સમસ્યાથી ત્રસ્ત સરહદી વિસ્તારના લોકો પર વધુ એક આફત મંડરાતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। કોરોના મહામારીના કહેર વચ્ચે મહીસાગર જિલ્લામાં પણ નવી આફતે દસ્તક દીધી છે। રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગોલગામે તીડ જોવા મળતા મહીસાગર વહીવટી વિભાગ સતર્ક થયું છે। રાજસ્થાનના સરહદ વિસ્તારમાં આવેલા મહીસાગર જિલ્લામાં ખાનપુરના ગામડાઓમાં તીડના ઝુંડ જોવા મળ્યા। અહીં તાલુકા વિકાસ અધિકારી અને ગામના સેવકે તીડને રોકવા ગામના સરપંચ અને ખેડૂતો સાથે મીટિંગ યોજી તીડના નાશ માટેની કામગીરી હાથ ધરી છે। દવા, ટેન્કર, ટ્રેક્ટર સહિતનો સામાન હાલ સરહદ વિસ્તારના ગામોમાં પહોંચાડાયો છે। એક તરફ ઉત્તર ગુજરાતમાં તીડનો આતંક છે તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે। મે મહિનામાં બળબડતા તાપમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફેરવી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં માવઠાએ કેરીનો સ્વાદ પણ બગાડ્યો। કમોસમી વરસાદે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ગીર અને ગીર જંગલ આસપાસના ગામોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ઉનાના શાણા વાંકિયા, નારિયેળી, મોલી, રવારીકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે। માવઠાથી કેસર, કેરી, તલ, બાજરી, કઠોળ, કપાસ સહિતના પાકને વ્યાપક નુકસાન થવાથી ખેડૂતોને ભીતિ છે। વાતાવરણમાં પલટો આવવાથી ઘણા પાકને નુકસાન થાય છે તો ખેતરોમાં તૈયાર કરેલા પાક પણ અચાનક થતા માવઠાથી પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે। આમ પણ આ વખતે લોકડાઉનમાં કેરીનો સ્વાદ દુર્લભ બની ગયો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં માવઠાએ કેસર કેરીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે।
आ तो बात करी कुदरती आफतोनी, पण अन्य एक समस्या छे तैयार करेलो पाक वेचवानी। छेल्ला बे महिनाथी लॉकडाउन होवाथी खेडूतोनो तैयार पाक घरमां ज पड़ी रह्यो छे। पाकने वेचवाने बदले घरमां ज संग्रह करवो पड्यो, एमां सौथी मोटुं नुकसान लीला शाकभाजी पकवता खेडूतोने थयुं। तो हवे लॉकडाउनमां थोड़ी छूटछाट मळी छे, छतां खेडूतोनी मुश्केली ओछी नथी थई। खेडूतोने टेकाना भावे पाक वेचवामां पण घणी तकलीफो पड़ी रही छे। तो सौथी मोटी समस्या ए छे के पाकना पूरता भाव नथी मळता। जगतनो तात कुदरती आपदाओ अने अन्य समस्याओना कारणे आजे लाचार बन्यो छे। जगतना तात पर जाने के घात बैठी छे। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती। कोरोना महामारी ना कपरा काळ मां देशना नागरिको परेशान छे, त्यारे जगतना तात गणाता खेडूतोनी मुसीबतो पण ओछू थवानुं नाम नथी लई रही। एक बाद एक कुदरती आफतોએ ખેડૂતોને દેવાદાર બનાવી દીધા છે। કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે અને ત્યારે જે પાક તૈયાર છે તેને વેચવા માટે પણ ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે। રાત દિવસ મહેનત કરી ખેતરોમાં તૈયાર કરેલા પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ દયનીય છે। कोरोना महामारी अने कुदरती आफतोमां पोषणक्षम भाव न मळता जगतनो तात बन्यो देवादार। कोरोना महामारीना कारणे देशमां लॉकडाउन चाली रह्यो छे। महामारीनी आ मुसीबतमां तमाम वर्गना लोको प्रभावित छे, जेमां जगतनो तात पण बाकात नथी रह्यो। कुदरती आपदाओनो मार सहन करी रहेला खेडूतो पर वधु एक मार महामारीनो आव्यो। लॉकडाउन में तमाम प्रकार की आवन जावन, मार्केटयार्ड बधुज बंद होने कारण खेडूतों तैयार करेलो माल खेतरो में घर में ज पड़ी रह्यो। एवामां खातर बियारण दबाव न मळता खेडूतो परेशान थया। महा मेहनते बियारण और खातर मळ्युं अने वावेतर कर्युं, त्यां कमोसमी वरसाद खेतरो में कहर बनीने त्राटक्यो। केटलाक विस्तारों में वावाजोड़ा साथे वरसाद थी खेतर में उगेला पाक ने नुकसान तो थयुं ज, पण तैयार करेलो पाक पण पलळ्यो। मार्केटयार्ड में राखवामां आवेला मगफळी अनाज कपास से पण व्यापक नुकसान थयुं अने केसर केरीना बगीचाओनो तो दाट ज वळी गयो। एक बाद एक कुदरती आपदाओना कारणे थता नुकसानमांथी खेडूतो उभरी नथी रह्या, बहार नथी आवी रह्या। एमां पाकना पोषणक्षम भाव न मळता राता पाणीए रोवाणो वारो आव्यो। पाकना पूरता भाव न मळता खेडूतो हवे विरोध पर उतरी आव्या छे। राजकोट सहित सौराष्ट्र भर में डूंगळीना भाव न मळता खेडूतोने मोटा प्रमाण में नुकसान गयु छे। खेडूते पकवेली डूंगळीना मळे 100 जेटला भाव मळी रह्या छे, आथी खेडूतो पण रोषे भराया छे। उपरथी पाकना वेचाणमां पण मुश्केली आवी रही छे। डूंगळीना पूरता भाव न मळता गुजरात किसान कोंग्रेसना चेरमेन पाल आंबलियानी आगेवानीमां कार्यकरोए अनोखो विरोध कर्यो। माथा पर डूंगळीनी बोरीओ लई कलेक्टर कचेरी पर पहोंच्या अने डूंगळी 2-3 रूपियामां किलो वेचाय छे, जेथी तेमणे पीएम राहत फंडमां आपवानी मांग करी। આ ખેડૂતોની સ્થિતિ એ છે કે જ્યારે અમે ડુંગળી વાવી ત્યારે 2000 રૂપિયા ભાવ હતો, અત્યારે 100 રૂપિયા છે, એટલે 220 ગણો ભાવ અત્યારે ઘટી ગયો છે। કપાસ જ્યારે વાવ્યો ત્યારે 1200-1300 રૂપિયા હતા, અત્યારે એક કપાસનો ભાવ માત્ર 600 રૂપિયા થઈ ગયો છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આ ડુંગળી વેચવી પોસાતી નથી, તો ડુંગળીને ફેંકી દેવી કરતા પ્રધાનમંત્રી કેર ફંડમાં આપી દઈએ, જેથી કરીને જે ડુંગળીના પૈસા આવે એ ડુંગળી ઓછામાં ઓછી રાષ્ટ્રના હિતમાં આવે। ખેડૂતોને આ એરંડાના ભાવ છે એ 400 રૂપિયા ઓછા થઈ ગયા, કપાસના ભાવ છે એ અડધા થઈ ગયા। આ પરિસ્થિતિમાં ખેડૂતો છે એ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા અને પોતાની વાત રજૂ કરવા માટે સરકારનું ધ્યાન ખેંચવા માટે કે આ જે ભાવ છે ખેડૂતોના જણસની એ એકદમ ઓછી છે, એટલે તમે કંઈક કરો, આના ઉપર ધ્યાન દો, આના ઉપર નજર, ખેડૂતો માટે કંઈક કરો। જો કે પાકના મુદ્દે વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસે પાલ આંબલિયા સહિત 4ની અટકાયત કરી, સાથે જ ડુંગળીની બોરીઓ પણ જપ્ત કરી। આ મુદ્દે પાલ આંબલિયાએ કહ્યું કે કપાસ, એરંડા અને ડુંગળીના ભાવમાં 18-20 ગણો ભાવ ઘટાડો થયો છે, ત્યારે બીડી માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવે છે પણ તેના પોષણક્ષમ ભાવ ન મળતા ખેત પેદાશ રાજકોટ કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરાવવા માટે આવ્યા હતા।
ડુંગળીની બોરીઓ કલેક્ટરને આપે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી. કે સરકારને વારંવાર ખેડૂતોએ રજૂઆત કરી છે કે ટેકાના ભાવની ખરીદી કરો અને ખેડૂતોનું જે પાક ધિરાણ છે એનું રોટેશન કરો, પણ સરકાર આમાં ધ્યાન દેતી નથી. રોટેશન કરવામાં સરકારને એક રૂપિયાની નુકસાની નથી, છતાં સરકાર ખેડૂતને સુકરવા હેરાન કરે છે. ખેડૂતોનો માલ અત્યારે વેચાતો નથી, ખેડૂતોને રૂપિયાની જરૂર છે તો એ પાક ધિરાણ નવું જૂનું ક્યાંથી કરે, પણ આ સરકારને ખ્યાલ નથી. આ સરકાર ખેડૂતોને હેરાન કરવા જ બેઠી છે. એટલે અમે વિનંતી કરી છે આ જોડી કે પાક ધિરાણ આ વર્ષે રોટેશન કરી દે એવી અમારી સરકારને વિનંતી છે. આ તરફ મોરબીમાં પણ સીસીઆઈ કેન્દ્ર પર કપાસ ન લેવાતો હોવાનો ખેડૂતોનો આરોપ છે. મોરબીમાં અલગ અલગ કેન્દ્ર પર ખેડૂતોનો પાક ખરીદવા સીસીઆઈ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. જો કે સીસીઆઈ કેન્દ્ર પર ખેડૂતોને પરેશાની થતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સાથે જ સીસીઆઈ કેન્દ્ર પર બી ગ્રેડના પાકની ખરીદી ન થતી હોવાની પણ ખેડૂતોએ ફરિયાદ કરી. ખેડૂતોએ વેપારીઓ સાથે અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવ્યો. ન્યૂઝ 18ની ટીમે ટંકારાના સીસીઆઈ કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી. મારિયાના ગામડાઓમાં કે બીજા લોકલ ગામડાઓમાં જતા હોઈએ ત્યારે ખેડૂતોમાં પણ કોઈ ને કોઈ પ્રકારનો રોષ અને કાંઈ પણ અસંતોષ થોડો ઘણો દેખાય છે. એનો મતલબ એ છે કે બીજી જગ્યાએ કે ત્રીજી જગ્યાએ કાંઈ પણ ક્યાંક કાંઈક પ્રોબ્લેમ છે. સારી ક્વોલિટીનો માલ છે, સારી ક્વોલિટીનો એ ગ્રેડનો જ માલ ખાલી થાય છે અને ક્રમવાઇઝ પ્રમાણે વારો આવે છે. અત્યારે થોડીક પરિસ્થિતિ એ છે કે વધારે ખેડૂતો કપાસ લઈને આવે છે, બી ગ્રેડનો કપાસ હોય જો પાછો જાય છે ને એ બી ગ્રેડ ચાલુ કરે તો બધાને થોડો ફાયદો થાય ખેડૂતને. કપાસ વેચવા આવેલા ખેડૂતોએ કહ્યું કે કપાસ વેચાણ કેન્દ્ર પર લાવ્યા બાદ ખબર પડે છે કે તે બી ગ્રેડનો છે. માત્ર એ ગ્રેડના કપાસની જ ખરીદી થાય છે, જેથી ખેડૂતોને વાહનથી કેન્દ્ર પર કપાસ લાવવાનું ભાડું મોંઘું પડે છે. તો રોજ 30-40 ખેડૂતોનું જ કપાસ ખરીદવામાં આવે છે, જેથી ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. રાજકારણીઓ ભાઈઓ, મારી એટલી વિનંતી છે કે તમે સીસીઆઈ કેન્દ્ર વધારો અને બી ગ્રેડનો કપાસ તમે ખરીદી કરો અને ખેડૂતોનો કપાસ 500-700 રૂપિયામાં ગામડે બેઠા લોકલ વેપારી લઈ જાય છે. એટલે એના માટે હું સરકારને એવી રજૂઆત કરવા માગુ છું કે આ તાત્કાલિક સીસીઆઈ કેન્દ્ર વધારે અને બી ગ્રેડનો કપાસ તાત્કાલિક ખરીદી કરે. જો કે સીસીઆઈના કર્મચારીઓએ સમગ્ર આક્ષેપો પરથી હાથ ઊંચા કરી લીધા, ત્યારે સરકાર નિયમોમાં ફેરફાર કરી બી અને સી ગ્રેડના કપાસના ભાવ નક્કી કરી તેને ખરીદે તેમજ બીજા ખરીદી કેન્દ્ર ઊભા કરે તેવી ખેડૂતોની માંગ છે. મોરબીમાં સીસીઆઈ કેન્દ્ર પર ગેરરીતિના આરોપ અંતર્ગત એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ, જેમાં ટેકાના ભાવે થતી ખરીદીમાં અધિકારીઓ ખેડૂતોનો માલ ન ખરીદાતો હોવાની રાવ છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં માળિયાના એક પણ ખેડૂત પાસેથી અનાજ નથી ખરીદાયું તેવો આરોપ છે. આ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પ્રતિક્રિયા આપી. સીસીઆઈના અધિકારીને મારે ખાસ ટકોર કરવી છે કે એવા વેપારી આયરે સંકલન કર્યા વિના ખેડૂતનો ડાયરેક્ટ માલ લઈએ. ખેડૂતમાંથી ઈ કપાસ 200 રૂપિયા સસ્તો લેતો હોય અને 200 વેપારીને મળતા હોય, એમાં મિની ભગત આ બંધ કરે એના માટેના મેં સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીને જે આહવાન કર્યું એનું રિયલ અત્યારે આવવા માંડ્યું. ઘણા બધા ખેડૂતનો ફોન આવ્યો કે હવે ઓનલાઈન અમારું ડાયરેક્ટ લઈએ, પણ ખેડૂતને પણ જાગૃત થવાની જરૂર છે. ખેડૂત પણ ખેડૂતના નામે જે સીસીઆઈ ચેક આપતા હોય તો વેપારીના માલ લઈને તમારા નામના ચેક આપ્યા, તમારે વેપારીને ચેક આપવા જ ન જોઈએ. ખાલી સરકાર જાગૃત થાય એથી કાંઈ ફેર નથી પડવાનો. સરકાર તો જાગૃત હોય, અધિકારીને જાગૃત કરવા હોય તો ખેડૂતની પણ જવાબદારી છે. સીસીઆઈ કેન્દ્ર પર ગેરરીતિના આરોપનો મુદ્દો ગરમાયો છે ત્યારે આ મામલે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપી. મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે ખેડૂતોની જે પણ માંગ હશે તેના પર ચર્ચા થશે, રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. મને વિશેષ જાણકારી નથી, અમે બેઠકમાં હતા, પણ એવું હશે તો અમે જોડાયેલું છું. સીસીઆઈ મારફતે જે કપાસની ખરીદી થાય છે એમાં ક્વોલિટી પ્રમાણે એ ગ્રેડ અને બી ગ્રેડ એ પ્રમાણે ત્યાંથી ભાવ પણ અપાય છે અને આજે જ વધારાના સેન્ટરો ખોલવા માટે માન્ય ફળદુ સાહેબે પણ એની વાત મૂકી છે અને એકાદ બે દિવસમાં જે આવા સીસીઆઈના કેન્દ્રો ખુલ્લા ન હતા અથવા ખોલવામાં આવ્યા ન હતા એવી જગ્યાએ પણ વધારાના કેન્દ્ર ખોલીને કપાસની ખરીદી કરવા માટેનો નિર્ણય કર્યો છે. તો મોરબીના ટંકારામાં પણ ટેકાના ભાવે ઘઉં ખરીદીના સેન્ટરમાં છબરડો સામે આવ્યો.
27 એપ્રિલ ના રોજ શરૂ કરવાની કામગીરી મંગળવાર થી શરૂ કરવામાં આવી, જેમાં ફક્ત 15 ખેડૂતોના ઘઉં જ ખરીદવામાં આવ્યા. 27 એપ્રિલ થી આજ દિન સુધી 1849 ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાંથી ફક્ત 15 ખેડૂતોના ઘઉં જ ખરીદવામાં આવ્યા. ટંકારા ગોડાઉન મેનેજરે નાયબ જિલ્લા મેનેજરને પત્ર લખી શ્રમિકો ફાળવવા રજૂઆત કરી, પરંતુ હજુ પણ શ્રમિકોની ભરતી ન થઈ હોવાથી ખેડૂતોએ જાતે ઘઉં તોલવા પડે છે. ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફત આવે તો ખેડૂતના પાકને નુકસાન થાય તેમ છે. તો આ તરફ કપાસ મુદ્દે વઢવાણ એપીએમસીનું રાજકારણ ગરમાયું છે. વઢવાણ એપીએમસીના પૂર્વ ચેરમેને કપાસ ખરીદીની નોંધણીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કર્યો અને આ બાબતે કલેક્ટરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી. પૂર્વ ચેરમેને રજૂઆત કરી કે ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટર કર્યું હોવા છતાં વચ્ચેથી બીજા ખેડૂતોનો માલ ખરીદાયો છે. અત્યારે ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે એમ કહેશે કાંઈ મજૂર નથી, ફલાણું નથી, ઢોકળું નથી, અહીંયા નાખો અહીંયા નાખો એમ કરીને રોજે રોજ 4 દિવસ ત્યાં બંધ છે તો ક્યારે ચાલુ થવાનું છે? ડીએ વહીવટદારને શું કરવા માગે છે? આ વહીવટદાર એને 2 મહિનાનો ટાઈમ લે છે, એનો વિચારીને સર્વિસને જોબને ધ્યાનમાં રાખીને આ કામ કરવું જોઈએ. સરકાર સારા ભાવ આપે છે, ખેડૂતો રાજી છે કે આપણને 1050ના ભાવ મળે, બજારમાં 700 રૂપિયા કપા વેચાય છે. તો આના માટે ખાલી નીચલી ટીમ આ મોટો ભાંડો ફોડો, એમાં નીચલી ટીમ ગુનેગાર છે. આવી વસ્તુ ન કરવી જોઈએ. એમાં સાંસદ અને ધારાસભ્ય પણ ધ્યાન દોરવું જોઈએ કે આ વસ્તુ વ્યાજબી નથી. ખેડૂતના નામે વેપાર કરતો માણસ એને ગમે તેના નામ લખાઈ નાખ્યા છે. ખેડૂતને ખબર નથી, ખેડૂતના ઘરે કપાસ નથી, એવા ખેડૂતોના પણ નામ ઘણા છે અંદર. આના માટે અમે 5 દિવસ પછી આનો ધડાકો કરશું. તો અરવલ્લી જિલ્લામાં લોકડાઉનના કારણે ઘઉંની ખરીદી બંધ હોવાથી ખેડૂતોની હાલાકી વધી ગઈ. અરવલ્લીના ટીંટોઈ અને મોડાસા કેન્દ્ર પર લોકડાઉન લઈને ઘઉંની ખરીદી બંધ કરાઈ. ખરીદી શરૂ ના હોવાથી ખેડૂતો પોતાના ઘરમાં ઘઉંના ઢગલા કરવા મજબૂર બન્યા. ઘઉંના ઢગલા ગળાગળ પડી રહ્યા છે અને એ કોઈનો કોઈ નિકાલ નથી થયો. એટલે સરકાર જો વહેલી તકે અમારે જો ઘઉંનો નિકાલ કરે અને રાખે તો બહુ સારી વાત છે. ને અત્યારે મારે બિયારણ ખર્ચું એ પણ કાઢવું છે, બિયારણ લાવવું. જેવું જે સરકારમાં પણ આપણે ચિંટોએ આપણે રજીસ્ટ્રેશન કરાવેલું છે, પણ જેવું જે કોઈ 2 વખત ચાલુ થયું, 2 વખત પાછું બંધ થઈ ગયું, ત્યાં જેવું જે ઘઉં તો ઘેર જ પડ્યા છે. હવે ક્યારે ઘઉં વેચાય ને ક્યારે પૈસા અથવા એને અગર ચોમાસાની સિઝન આવે તો ચોમાસાની સિઝનમાં પૈસાની બહુ જરૂર પડે એવી છે. અમુક સેન્ટરોમાં આજથી ખરીદી ચાલુ થઈ ગયેલ છે અને જે બાકીના સેન્ટરો જે રહેલો છે એ આવતીકાલથી ખરીદી ચાલુ થશે. એ દરમિયાન બારદાનનો પણ પ્રશ્ન હતો, બારદાનનો પ્રશ્ન જે હતો એ સોલ્યુશન માટે અત્યારે દરેક સેન્ટર પર જરૂરિયાત પૂરતા બારદાનો આવી ગયેલ છે, જેથી કરીને આવતીકાલથી ખરીદી ચાલુ કરવામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. જિલ્લામાં અત્યાર સુધી 3000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જેમાંથી 1000 ખેડૂતોના ઘઉંની ખરીદી કરાઈ છે, જ્યારે અન્ય ખેડૂતો હજુ રાહ જોઈને બેઠા છે. આગળ ચોમાસાની સિઝન આવતી હોવાથી ખેડૂતોને ચિંતા છે કે ઘઉંનો પાક બગડી ન જાય. અરવલ્લી જિલ્લામાં 55000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. લોકડાઉન પ્રથમ લાગુ થયું ત્યારે જ આ વાવેતર પૂર્ણ થઈ ખેડૂતના ઘરમાં આવી ગયું હતું. ત્યારે હવે ત્યાં સુધી ગુજરાતમાં કુલ 398 પોઝિટિવ કોવિડના કેસીસ થયા છે. આ જ સમય દરમિયાન 15 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમાં કોવિડ પ્રાથમિક મૃત્યુનું કારણ રહ્યું છે, અને 15 એવા લોકોના પણ મૃત્યુ થયા છે જેમાં એમના દુઃખદ અવસાનનું પ્રાઇમરી કે પ્રાથમિક કારણ એમની અન્ય ગંભીર બીમારી, જેને આપણે કોમોર્બિડિટી કહીએ છીએ, હતું, અને વધતા એમને કોવિડનું સંક્રમણ ચેપ પણ લાગ્યું હતું. હવે આ જે મૃત્યુના અંક છે એ પૈકી અમદાવાદમાં 26 લોકોનું દુઃખદ અવસાન થયું છે. એનું બ્રેકઅપ જોઈએ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 11 લોકોનું અવસાન થયું છે, SVP હોસ્પિટલમાં 3 લોકો, LGમાં 1, IKDRCમાં 4, સોલામાં 3, GCRIમાં 2 અને GCSની અંદર એટલે ગુજરાત કેન્સર સોસાયટીની જે મેડિકલ કોલેજ છે એમાં 1, એમ કરીને અમદાવાદમાં કુલ 26 લોકોના દુઃખદ અવસાન થયા છે. હવે જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે એટલે જેમને ચિકિત્સા લીધી, સાજા થઈને પાછા ઘરે ગયા, એ અંક 174 છે, એટલે 176. આની ટકાવારી જોઈએ તો 41.62% લોકોની રિકવરી થઈ છે. હવે અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ કેસીસ છે એ અંક
વધીને 12,539 થાય છે અને એ પૈકી એક બહુ જ મોટી સંખ્યામાં 5,000 આપણે ક્રોસ કર્યા છે. 5,219 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે, એટલે 5,219 એવા લોકો છે કે જે ડિસ્ચાર્જ થઈ ગયા છે. જે એક્ટિવ પેશન્ટ્સ છે એ પૈકી 47 એટલે 47 એવા છે ક્રિટિકલ છે વેન્ટિલેટર પર, અને 6,524 એવા લોકો છે કે જે સ્ટેબલ છે, 6,524. પછી અત્યાર સુધીના જે ટેસ્ટ કુલ ગુજરાતમાં કર્યા એ છે 1,60,772, અને છેલ્લા 24 કલાકમાં જે આપણે ટેસ્ટ કર્યા છે 6,098 ટેસ્ટ આપણે કર્યા, એટલે 6,098 જેટલા ટેસ્ટ આપણે છેલ્લા 24 કલાકમાં કર્યા. આજે બીજી અગત્યની બે વાત, એક તો આપણે આયુષ પદ્ધતિ અપનાવવાની વાત, ગુજરાતે એમાં ઘણી પહેલ કરી છે શરૂઆતથી જ, અને આનાથી એક તો લોકોને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે હોમિયોપથી અને આયુર્વેદની દવાઈ આપી છે, જેથી કે આ સંક્રમણ થાય તો આપણું શરીર એની સામે લડી શકે છે. પણ આની સાથે સાથે હવે ટ્રીટમેન્ટ પણ, એટલે પ્રોફિલેક્સિસ નહીં પણ ટ્રીટમેન્ટ માટે પણ ભારત સરકારના આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સ મુજબ એની બધી પદ્ધતિ ફોલો કરીને આપણે મેડિસિટી અમદાવાદમાં આયુર્વેદની દવા 505 લોકોને આપીએ છીએ, અને SVP હોસ્પિટલમાં 176 લોકોને આપીએ છીએ. અને એ જ રીતે જે હોમિયોપેથીની પણ આપણે શરૂઆત કરી છે આ બેમાં, અને OPD આયુર્વેદિક મેડિસિન જે છે 34 લોકોને આપીએ છીએ, અને 16 સિવિલમાં પણ IPD આયુર્વેદિક મેડિસિન 49 લોકોને આપીએ છીએ. તો આ રીતે આપણે આટલા પેશન્ટ્સ માટે આયુષ પ્રભાગની જે ટ્રીટમેન્ટની પ્રોટોકોલ છે એને ફોલો કરીને એમને પણ આ આપીએ છીએ, અને આનાથી એક સારા ફાઇન્ડિંગ્સ, એટલે આપણે આ એક જાતનું અનુસંધાન પણ કરી રહ્યા છીએ, એમાં ખબર પડશે કે કેટલા લોકો ઝડપથી વધારે જલ્દી ડિસ્ચાર્જ થઈ ગયા અથવા તો એમાં શું બેનિફિટ્સ રહ્યું. આજે છેલ્લે એક સાફળ્ય ગાથા પણ શેર કરવા માગીએ છીએ. એક ખાસ આપણા એક પત્રકાર સમાજના આપણા એક ભાઈ છે વિપુલભાઈ બાલધા, તેઓ અહીંયા પણ જે આપણી પ્રેસ મીટ્સમાં રેગ્યુલરલી આવતા હતા, અને એમને APMC આલમપુરની એમણે મુલાકાત લીધી અને એના લીધે એમને ચેપ લાગ્યું હતું અને દાખલ થયા હતા કોલવડા આપણી જે કોવિડ કેર સેન્ટર છે. કોરોના પોઝિટિવ જે લોકો નીકળે છે એસિમ્પ્ટોમેટિક હોય છે એમને કોલવડા ખાતે રાખવા માટેની વ્યવસ્થા ગાંધીનગરમાં કરી છે, ત્યાં તેઓ દાખલ થયા હતા, અને ત્યાં જે ડૉક્ટર્સે એમની રોજે રોજ મુલાકાત પણ લીધી અને સારવાર આપી, ડૉક્ટર ચેતન પટેલ, ડૉક્ટર યોગેન્દ્ર શાહ અને ડૉક્ટર વિપુલ સોનેરી આનું આખું નોડલ ઓફિસર કોવિડ કેર સેન્ટર કોલવડામાં હતા. તો એમના જે અનુભવ છે, એમના જે ફીડબેક છે, એમને આ અનુભવ કેવું લાગ્યું એ આપણે આ વિડીયો પર જોશું. ગાંધીનગરના કોલોડા ખાતે આયુર્વેદિક હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર તમામ રીતે યોગ્ય હોવાનું પ્રતીતિ અમને અમારી સારવાર દરમિયાન થઈ છે. આ કોવિડ કેર સેન્ટરનો પહેલો દર્દી હતો એવું મને જાણવા મળ્યું છે. ત્યારે પહેલો દર્દી હોવા છતાં પણ મને કોઈ પણ વસ્તુઓની અછત ત્યાં આગળ મને જોવા નથી મળી. સમયસર દવા, સમયસર જમવાનું, સમયસર ચા સહિતની મેડિકલ ચેકઅપ પણ દિવસના 3 વખત તમામ ડૉક્ટરો દ્વારા કરવામાં આવતી હતી, અને તેમના દ્વારા ફોન પર પણ પૂછપરછ કરવામાં આવતી હતી, અને તમામ મેડિકલ બાબતે પણ ફોન દ્વારા એમને માહિતી લેવામાં આવતી હતી. કોલોડા આયુર્વેદિક આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ.